બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામ નગરપાલિકામાં ઘણા વર્ષો પછી ફોગિંગ મશીન નગરપાલિકાના પ્રમુખના હસ્તે ચાલુ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામાં નવા નિમણૂક પામેલા હંગામી પ્રમુખ નિકુલ બારોટ પ્રજાકીય પ્રશ્નોને જબરદસ્ત વાચા આપી રહ્યા છે. દહેગામ શહેરનો કચરો સાફ કરવાની કામગીરી શરૂ કરી અને રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યા બાદ હવે દહેગામ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સારી કામગીરી દેખાતી ન હતી, પરંતુ હવે નગરપાલિકા પ્રમુખે દહેગામ શહેરમાં ફોગિંગ મશીન મંગાવીને તાત્કાલિક પ્રજાકીય પ્રશ્નોને જબરદસ્ત વાચા આપી છે. તેથી આ મશીન નગરપાલિકામાં ગઈકાલે પ્રમુખના હસ્તે ચાલુ કરવામાં આવ્યું. તેમની સાથે પિન્ટુભાઈ અમીન કોર્પોરેટર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન રોહનભાઈ અમીન બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીમીભાઈ યોગેન્દ્ર શર્મા, મહામંત્રી નિલેશભાઈ, નગરપાલિકાનો સ્ટાફ તેમજ અન્ય કોર્પોરેટરો સાથે રહીને આ મશીન ચાલુ કરવામાં આવ્યું અને માન્ય સંસદ સભ્ય હસમુખ પટેલ દહેગામ શહેરની જનતાની જે ચિંતા કરી તેની અનુસંધાનમાં 11 લાખ જેટલી માતબર રકમ આપીને મશીન દહેગામ શહેરની જનતાને અર્પણ કરીને દહેગામ શહેરને મેલેરિયા મુક્ત બનાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે અને દહેગામ શહેરમાં આ મશીન દ્વારા તમામ સોસાયટીમાં ગોટે ગોટા ધુમાડા કાઢીને મચ્છરોનો નાશ કરવામાં આવશે. તેથી પ્રજાના જે પ્રશ્નો છે મચ્છરોના તેનું નિરાકરણ આવશે અને આ દહેગામ શહેરને મચ્છર મુક્ત બનાવવા માટે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ આ મશીન મંગાવવા માટે પણ ભારે જહેમત ઉઠાવી હતી અને પ્રમુખને સાથે રાખીને સારી કામગીરી કરી છે. સંસદ સભ્યએ 11 લાખની ગ્રાન્ટ આપીને મશીન દહેગામની જનતા માટે આપેલ છે. તે બદલ માન્ય સંસદ સભ્યો અને ધારાસભ્યનો પણ ખૂબ ખૂબ આભાર માની શકાય. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.